नमस्कार मित्रों, वेलकम टू माजीजा क्लासेस। मित्रों, आवनारी टेट टाट अने तलाटी जेवी एग्जामों में आजनो वीडियो खूब उपयोगी रहेशे। मित्रों, आपणे केटला प्रश्नों की चर्चा करीशुं, जेमां मित्रों खूब ज मोस्ट आईएमपी प्रश्नों छे। गुजरात सरकार द्वारा मित्रों जे पण योजनाओ होय छे अने जे पूछाई शके छे तेवा प्रश्नों आपणे आजे लईने आवी रह्या छे। तो समय ना बगाड़ता मित्रों शुरुआत करिए अपने। क्वेश्चन नंबर एक, PMJJBY प्रधानमंत्री जीवन ज्योत बीमा योजना लाभ मेळववा 27/4/2022 सुधी में कुल केटला लोको नोंधणी करावी छे? जवाब छे 12.4 करोड़। मित्रों, PMJJBY प्रधानमंत्री जीवन ज्योत बीमा योजना ए 18 થી 50 વર્ષની વયના જૂથના લોકો માટે છે મિત્રો। ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન નંબર બે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ અટલ પેન્શન યોજના ક્યારે ચાલુ કરવામાં આવી? જવાબ વર્ષ 2015। પ્રશ્ન નંબર ત્રણ, દૂધમાંથી કયું પ્રોટીન મળે છે જે દૂધને તેનો સફેદ રંગ આપે છે? કેસિન। મિત્રો, દૂધમાં કયો એસિડ રહે છે એવો પ્રશ્ન પૂછાય તો લેક્ટિક એસિડ। દૂધમાં કયા બેક્ટેરિયા હોય છે તો લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય છે। દૂધમાં 9 પ્રકારના આવશ્યક એવા એમિનો એસિડ પણ જોવા મળે છે। ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર ચાર, CSIR નું પૂરું નામ, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ। મિત્રો, આની સ્થાપના 26 સપ્ટેમ્બર 1942 કરવામાં આવી હતી। વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદ મિત્રો આનું ગુજરાતી થશે, જે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। મિત્રો, તેના ડાયરેક્ટર જનરલ અત્યારે ડૉક્ટર નલ્લાથંબી ક્લાઈસેલી છે, જેને મહાનિર્દેશક પણ કહેવામાં આવે છે, જેનું મુખ્ય મથક મિત્રો નવી દિલ્હી ખાતે આવેલ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ, IIT ગાંધીનગર ગુજરાતના કયા નદી કિનારે આવેલ છે? તો જવાબ છે મિત્રો સાબરમતી। મિત્રો, IIT ગાંધીનગર વિશે વાત કરીએ તો આપણે IIT નું પૂરું નામ પૂછાય તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર। મિત્રો, IIT ગાંધીનગર સ્થાપના 2008 માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી। અત્યારે ભારતમાં કુલ IIT 23 છે, જેમાં 2004 પછી તો મિત્રો 16 IIT ખોલવામાં આવી હતી। મિત્રો, જેમ કે IIT કાનપુર, IIT મદ્રાસ, IIT બોમ્બે, IIT ગુવાહાટી, IIT દિલ્હી જેવી કેટલીક મિત્રો ટોટલ 23 સંસ્થાઓ છે IIT ની। ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે પ્રશ્ન નંબર છ, ગુજરાતની સૌથી જૂની લો કોલેજ કઈ છે? જવાબ છે શ્રી LA શાહ લો કોલેજ, અમદાવાદ। મિત્રો, શ્રી LA શાહ કોલેજ અમદાવાદની હેરિટેજ લો કોલેજ પણ કહેવાય છે, જે મિત્રો BCI નવી દિલ્હી મંજૂરી મળી હતી। મિત્રો, તેની સ્થાપનાની વાત કરીએ તો 26 જૂન 1927। 1935 મિત્રો બોમ્બે યુનિવર્સિટી કે કોલેજની માન્યતા આપી અને 1950 ગુજરાત યુનિવર્સિટીમાં મિત્રો જોડાણ કર્યું। ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે પ્રશ્ન નંબર સાત, ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ કોચિંગ સહાય યોજના હેઠળ ખાનગી કોચિંગ ક્લાસમાં જોડાવા માટે ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ષમાં કેટલી વાર નાણાકીય સહાય મેળવવામાં આવે છે? તો મિત્રો જવાબ છે 1 વાર। પ્રશ્ન નંબર 8 જોઈએ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મહત્વાકાંક્ષી સ્વસ્થ ભારત અભિયાન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ છે મિત્રો 2 ઓક્ટોબર 2014। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 9, ભવનાથ મહાદેવનો મેળો ગુજરાતમાં કયા મહિનામાં યોજવામાં આવે છે? મિત્રો ફેબ્રુઆરી મહિનામાં, અને ગુજરાતી માસમાં પૂછીએ તો
તો મા મહિનો. અને મિત્રો વાત કરીએ ભવનાથનો મેળો કુલ 5 દિવસનો પ્રસંગ છે. અહીં મિત્રો મુખ્ય વાર્ષિક તહેવારો જોવા જઈએ તો મહાશિવરાત્રિ અને ગિરનારની લીલી પરિક્રમા જે મિત્રો જૂનાગઢ ખાતે યોજાય છે. મિત્રો અહીં નગ્ન સાધુઓ મૃગી કુંડ, મિત્રો કયો કુંડ, મૃગી કુંડમાં ડૂબકી મારે છે. તો આ મિત્રો પૂછાઈ શકે છે એવો પ્રશ્ન છે. મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 10, સપ્તક એન્યુઅલ ફેસ્ટિવલ ઓફ મ્યુઝિકનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો જવાબ છે મિત્રો સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક. મિત્રો તમને તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું રહેશે સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી અને તેનું સ્તર ક્યાં આવેલ છે. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 11, લંડનમાં ડૉક્ટર આંબેડકર મેમોરિયલ ઉદ્ઘાટન કરનાર વડાપ્રધાન કોણ છે? તો મિત્રો ભારતના એકમાત્ર વડાપ્રધાન છે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, સોલંકી વંશના કયા શાસકે યાત્રા વેરો નાબૂદ કર્યો હતો? તો મિત્રો જવાબ છે સિદ્ધરાજ સોલંકી. મિત્રો સિદ્ધરાજ સોલંકીની માતાનું નામ શું છે? મિત્રો તેમને કયા કયા ઉપનામ મળે છે? તો તમે જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જો મિત્રો તમે જેટલું પણ લખશો એટલું તમને વધારે આવડશે અને તમને એટલું વધારે યાદ રહેશે. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 13, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત ફર્યા હતા? તો જવાબ છે મિત્રો 1915. મિત્રો જો તારીખ પૂછાય તો 9 જાન્યુઆરી 1915. અને મિત્રો 9 જાન્યુઆરી કયા દિવસે ઉજવાય છે તે મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ કરવાનો રહેશે. તો ચલો મિત્રો હું જ કહી દઉં, ભારતીય પ્રવાસી દિવસ તરીકે ઉજવાય છે. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 14, દરિયાખાના ઘુમ્મટ ક્યાં આવેલો છે? મિત્રો દરિયાખાના ઘુમ્મટ અમદાવાદ ખાતે આવેલ છે. પ્રશ્ન નંબર 15, નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો ભક્તિ યુગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આ તો જવાબ જરૂર કરવાનો રહેશે. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તેમની પુત્રીઓનું નામ શું છે? મિત્રો તમારે આ કોમેન્ટ બોક્સમાં જવાબ કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 16, ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય સાહિત્યનું બિરુદ અપાવનાર કાવ્ય સંગ્રહ કયો છે? યુગવંદના તેનો કાવ્ય સંગ્રહ છે. મિત્રો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને બિરુદ કોણે આપ્યું હતું? તો મહાત્મા ગાંધીએ બિરુદ આપ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, લોક પ્રચલિત ડારોમાં ભજન અને ગીતોના ગાયક લોકકવિ કોણ છે? તો જવાબ બનશે મિત્રો દુલાભાઈ કાગ. પ્રશ્ન નંબર 18, ભારતની સૌથી પ્રાચીન ભાષા કઈ છે? તો મિત્રો જવાબ બનશે સંસ્કૃત. મિત્રો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 19, ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું છે? તો જવાબ બનશે યશોદરા. મિત્રો તમારે કોમેન્ટ બોક્સનો જવાબ આપવાનો રહેશે કે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો, તેમની માતાનું નામ શું, તેના પિતાનું નામ શું અને તેમને એકમાત્ર પુત્ર હતો જેનું નામ શું, એ તમારે મિત્રો કોમેન્ટ કરવાનું રહેશે. જો તમે મિત્રો કોમેન્ટ કરશો તો મિત્રો જો તમે લખશો તો તમને એટલું વધારે યાદ રહેશે. ત્યારબાદ મિત્રો જોઈએ આપણે પ્રશ્ન નંબર 20, નીચેનામાંથી કયા વેદયત્રીનો ભાગ નથી? મિત્રો અથર્વવેદ. ત્યારબાદ મિત્રો જોઈએ 21મો પ્રશ્ન, ગુજરાતીઓનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે? તો મિત્રો જવાબ આવશે કારતક સુદ એકમ. પ્રશ્ન નંબર 22, ચૈત્રી મહિનાનો પ્રથમ દિવસ કયા તહેવાર તરીકે ઉજવાય છે? તો મિત્રો જવાબ આવશે ગુડી પડવો. મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન રહેશે આ, યાદ રાખજો ગુડી પડવો એ મિત્રો કોનો તહેવાર છે એ મિત્રો તમારા કોમેન્ટ બોક્સમાં જવાબ કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 23, કાંત કોનું તખલ્લુસ છે? મણિશંકર રત્નજી ભટ્ટ. પ્રશ્ન નંબર 24, 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું? તો મિત્રો બળવંતરાય મહેતા. મિત્રો
અહીંયા તેમના નામ ઉપર એક ડેમ પણ બાંધવામાં આવ્યો છે કચ્છની અંદર. તો મિત્રો એ ડેમ કચ્છની અંદર કયા વિસ્તારમાં બાંધવામાં આવ્યો છે તો મિત્રો તમારે જણાવવાનું રહેશે. આવા મિત્રો પ્રશ્ન પૂછાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 25. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર કે ફાર્મ ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત વળતર ચૂકવણી જે તે વર્ષના કયા માસમાં કરવામાં આવે છે? તો જવાબ બનશે મિત્રો નવેમ્બર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 26. ભારતમાં નોંધાવેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના વિહક એટલે કે પક્ષીઓ જોવા મળે છે? તો મિત્રો અહીંયા પ્રશ્ન બનશે તમારો જવાબ કે 1232. ત્યારબાદ મિત્રો જોઈએ નેક્સ્ટ આગળ 27મો પ્રશ્ન. મિત્રો ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સસ્તન પ્રાણીઓ જોવા મળે છે? તો 107. ગુજરાતમાં આવેલ ખીજડીયા પક્ષી અભયારણ્ય કેટલા ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવે છે? તો મિત્રો અહીં ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાતમાં આવેલ છે તો એ 6.05 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે. મિત્રો આના સિવાય ગુજરાતમાં કયા કયા અભયારણ્યો આવેલા છે, કેટલા ઉદ્યાનો આવેલા છે તે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવો જેથી તમને પણ મિત્રો યાદ રહી જાય. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 29. સુરત પાસે કયો દરિયા કિનારો પ્રખ્યાત છે? તો મિત્રો જવાબ બનશે ડુમ્બસ. પ્રશ્ન નંબર 30. કર્ણાટકનું રાજ્ય પ્રાણી કયું છે? મિત્રો જવાબ છે હાથી. તો મિત્રો ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું, ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું, ગુજરાતનું રાષ્ટ્રીય ફૂલ કયું? મિત્રો આ ત્રણ પ્રશ્નો તમારે કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવવાના રહેશે. જો તમને અમારી ક્વિઝ ગમી હોય તો મિત્રો તમે અમારા ફીડબેક આપો, કોમેન્ટ કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા મિત્રો જે પણ તમને કંઈક લાગ્યું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી અમે તમને ફીડબેક આપીશું. તો મિત્રો આવા જ વિડીયો સાથે આપણે નેક્સ્ટ 31થી લઈને નવા ક્વેશ્ચન લઈ મળીશું. તો આ વિડીયોને આપણે મિત્રો આટલા સુધી રાખીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. જય હિંદ, જય ભારત.